नैन विद्यार्थी मित्रों नोबल स्कूल ग्रुप और राष्ट्रीय विद्यालय की YouTube चैनल में हूं कृति वल्लभी आपनो स्वागत करू छु। धोरण 3 નો વિષય આસપાસ પાઠ આપણે 22 નો કરવાનો છે, તો ચાલો પેજ નંબર 149 ખોલો અને પાઠ 22 માં આપણે શીખીએ। પાઠ નું નામ છે ડાબું અને જમણું। ડાબું અને જમણું વચ્ચે ડેશ આવે, જો આવા શબ્દો હોય ને ક્યાં ક્યાં તો ડેશ, માતા પિતા તો વચ્ચે ડેશ, એવું પણ આપણે જોણ જોણ પણ શીખતા જઈશું, જેથી કરીને આપણો મામલો લખવાનો અને સાચું લખી શકીએ અને સાચો બને આપણો લખાણ। હવે જો પ્રકૃતિ પાઠ ડાબો અને જમણો આપણે ઘણીવાર જોઈએ છે, આપણે કસરત કરતા હોય શનિવારે આપણે આપણે જઈએ બાલસભામાં, થોડાક વાર કસરત કરીએ છીએ બરાબર, પીટી નો પીરિયડ હોય ત્યારે ડાબો હાથ ઉપર કરવાનો કહીએ તો ઘણા છોકરાઓ ભૂલ કરતી હોય છે અને ઘણીવાર આપણે ડાબા અને જમણાની આપણને ખબર હોતી નથી। તો અહીંયા આપણે ડાબો અને જમણો શીખવાનું છે। ચાલો ડાબો હાથ ઊંચો કરવો છીએ તો તરત આપણો ડાબો હાથ જ ઊંચો થવો જોઈએ। જમણો હાથ કે જે હાથે આપણે જમીએ છીએ એ આપણો કયો હાથ હોય, જમણો હાથ હોય બરાબર। હવે પ્રવૃત્તિ છે, નીચે હાથનું ચિત્ર આપેલું છે, તેના ઉપર હાથ મૂકો, હથેળી કાપડ બાજુ રહે તે રીતે હાથ ગોઠવો, તમારો અંગૂઠો અને આંગળીઓ ચિત્રમાં દોરેલા અંગૂઠાને આંગળી પર મૂકો। હવે જો હાથનો પંજો દોરેલો છે, તમારે પણ બુકની અંદર પ્રવૃત્તિ કરવી હોય ઘરે તો હાથનો પંજો દોરવાનો છે અને તમારે એમાં ડાબો અને જમણો લખવાનું છે। હવે આ પાઠની અંદર આપણે શીખવાનું છે કે ડાબો અને જમણો અને દિશાઓ ચાર છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ। નકશાની અંદર દિશા માટે ઉત્તર દિશા બતાવવા માટે આવા પ્રકારનો સંકેત છે, આ આવો એરો હોય એટલે સમજી લેવાનું ઉત્તર દિશા બરાબર। એટલે હવે સંકેત હોય તો જ આપણને શીખવું સહેલું પડે, નકશા શીખવા હોય તો એમાં આખા નકશામાં બધું લખે નહીં સવિસ્તાર, નાની એવી જગ્યા દોરે, આગળ જશો ભણવામાં સમાજની અંદર વિજ્ઞાનની અંદર પણ તમારે આવશે કે આવી નિશાનીઓથી આપણે નકશો બનાવવાનો હોય, નદી હોય તો ટપકા ટપકા આવી રીતના હોય, અથવા તો વૃક્ષ હોય તો આવી રીતના વૃક્ષની નિશાની કહેલી હોય, તો એવી રીતે સંકેતો દ્વારા બધું શીખવાનું આવે છે। તો ચાલો જે હાથ ચિત્રમાં આપેલ છે એ આધારે બંધ બેસે છે, જો જે ચિત્ર આપ્યું તો એની ઉપર તમે તમારો હાથ મૂકો તો કયો હાથ તમારો બરાબર બેઠો એ તમારે જોવાનું છે। તમારો જમણો હાથ છે, તમારો બીજો હાથ મનપૂર્ણ કાગળમાં મૂકો, જમણા હાથથી રેખાચિત્ર દોરો અને ચિત્ર મેળવો, તો બે હાથથી તમે છાપ લઈ શકો છો। જો આ ચિત્રમાં તમે જોયું કે તમે કયો હાથ મૂક્યો તો તમારો સરખો થયો, ચોપડીની અંદર જે પુસ્તક છે એમાં તમે કયો હાથ રાખ્યો તો જમણો, તો તમારો આ મુખ બરાબર આવે છે ને, નકર વિરુદ્ધ દિશામાં આવે જો ડાબો હાથ હોય તો બરાબર। તો ચાલો આપણે એક ગીત ગાઈએ, જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ સામે કરો, બંને હાથ ઊંચા કરો, સાથો સાથ બળબળ કરો, જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ સામે કરો, બંને હાથ નીચા કરો, સાથો સાથ ઠેકડા ભરો, જમણો હાથ ઊંચો કરો બરાબર। તો આ જે ગીત છે અથવા તો આ જે લખેલું છે એ આપણે જમણા હાથનું ડાબા હાથનું છે, તો અહીંયા શું કરવાનું છે, ડાબા હાથનું ગીત લખવાનું છે, તો જ્યાં જમણો લખેલું છે ત્યાં ડાબો લખી નાખો અને જ્યાં ડાબો હાથ લખેલું છે ત્યાં જમણો લખી નાખવાનો, એટલે આના જેવું જ ગીત અહીંયા બની જશે। અહીંયા એમ કીધું છે જમણો હાથ ઊંચો કરો, તો તમારે અહીંયા શું કરવાનું, ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ સામે કરો, એમ કરવાનું ઉલટાવી નાખવાનું બરાબર। તો આ ગીત તમારે તમારી જાતે બનાવીને લખી નાખવાનું છે, આવી રીતે ડાબા અને જમણા પંજા માટે ગીત ગાઓ, જુઓ અને કહો તમારી આગળ શું છે। હવે જો આપણે ડાબું જમણું શીખવાનું છે, આગળ પાછળ શીખવાનું છે અને જમણી બાજુ કોણ બેઠું છે, ડાબી બાજુ, જો ક્લાસમાં આપણે બેઠા હોઈએ તો આ સરસ રીતે ભણી શકીએ, પણ તેમ છતાંય આપણે શું કરીશું આને શીખીશું કે તમારી આગળ શું છે। તો ચાલો જુઓ જે તમે જ્યાં આ લેક્ચર જુઓ છો બેઠા છો તો તમે કે મારી આગળ શું છે, તો કે નોટબુક આપણે આગળ રાખી હોય ને આપણા ચહેરાથી આગળ આપણે બુક પેન્સિલ પાઠ્ય પુસ્તક રાખી હોય, હવે તમારી ડાબી બાજુ શું છે એ જુઓ। હવે આ તમારે તમારી જાતે બધું લખવાનું છે, તમે જે રીતના હોય ને આ પ્રશ્નનો જવાબ આપણે ઓબ્જેક્ટિવ છે, એટલે આપ કઈ મેં જોઈએ ને કે આપ આઈએમપી નથી, મોસ્ટ આઈએમપી આપ જાણે કે આપણે વિચારીએ ને કે આ ખાલી શીખવા ખાતર છે, આના પ્રશ્નનો જવાબ આપણે પરીક્ષામાં ઓછા પૂછાશે, આ પાઠમાંથી પૂછાશે તો શું પૂછાશે, સંકેતો, કે આ પાઠની અંદર કયો સંકેત કયું દર્શાવે છે બરાબર, કઈ વસ્તુ તમારી પાછળ છે, તમે કોની ડાબી બાજુ બેઠા છો, તમે કોની જમણી બાજુ, તમારી જમણી બાજુ કોણ બેઠું છે, તમે કોની જમણી બાજુ બેઠા છો, આ બધા પ્રશ્નો જવાબ તમારે તમારી જાતે
કરવાના છે વાંચો અને કરો આ ચિત્રમાં રુચિકા ચિત્રની વચ્ચે બેઠી છે જો એનું મોઢું પૂર્વ તરફ છે હંમેશા સાચું ઓળખ મેળવવી તો જે બાજુ સૂર્ય હોય ને દિશા પૂર્વ હોય એટલે ઈ બાજુ આપણે આપણો ચહેરાનો ભાગ રાખવાનો બરાબર ને આપણી પૂર્વ દિશા જે હોય એ લઉં રહેવાનું એટલે બધી દિશાઓ મળી જાય રુચિકાની પાછળ પુસ્તક દોરો પાછળના ભાગ એટલે નીચે પુસ્તક દોરવાનું છે રુચિકાની ડાબી બાજુ ખુરશી દોરો એક ફૂલ રુચિકાની જમણી બાજુ દોરો રુચિકાની સામે ઝાડ દોરો અહીંયા ઝાડ દોરવાનું છે અહીંયા છે તો બરાબર પાછળ પુસ્તક દોરવાનું છે સામે ઝાડ દોરવાનું છે ડાબી બાજુ ખુરશી દોરવાનું છે જમણી બાજુ ફૂલ દોરવાનું છે ચાલો એ પણ તમારે આવી રીતે બેસી અને તમારી જાતે ચિત્ર દોરી લેવાનું છે આવું પરીક્ષામાં પૂછાતું નથી રુચિકાને ઘરેથી શાળાએ જવાનો રસ્તો શોધવા બંધ કરો જો અહીંયા રસ્તો આપેલો છે બરાબર અહીં રુચિકાનું ઘર છે અહીંથી રુચિકાના છે વળાંક લે છે અહીંયા જાય છે અહીંયા ઝાડ છે અહીંયા હેન્ડપંપ ને ઘર મકાન છે પછી અહીંયા જશે આ બાજુ સામે બગીચો છે અહીંથી વળશે તો કૂવો છે પછી પાછો વળાંક લેશે અહીંયા આવશે બસ સ્ટેશન ટપાલ કચેરી હોસ્પિટલ દુકાન ઝાડ અને શાળા રુચિકા અહીંથી નીકળી આવી રીતે આમ થઈ અને અહીંયા શાળાએ પહોંચશે તમારે એનો રસ્તો દોરી નાખવાનો છે પેન્સિલની મદદ હવે પેજ નંબર 153 જુઓ રુચિકાના ઘરથી શાળા તરફ રસ્તા ઉપર કઈ કઈ વસ્તુ આવે છે તેમના નામ લખો તો ચાલો તમે લખવા માંગો તેના નામ સૌથી પહેલા રુચિકાનું ઘર તો જવાબમાં લખો ઘર પછી આવે છે મકાન હેન્ડપંપ ચલો એક એક ખાનામાં એક એક લખી નાખો ઝાડ બગીચો કૂવો જોતા જાઓ બરાબર આવે છે કે બસ સ્ટેશન પોસ્ટ ઓફિસ અથવા તો ટપાલ કચેરી ગમે તે તમે લખી શકો છો હોસ્પિટલ દુકાન ઝાડ અને શાળા આવી રીતે શાળા ભરેથી શાળા સુધી રુચિકા પહોંચે છે હવે તેની જમણી બાજુ શું આવે છે અને ડાબી બાજુ શું આવે છે જોવા તો ચાલો એ પણ જોઈ લઈએ તમે પણ તમારી બુક્સ ચોપડીની અંદર લખી લેજો આ જમણી બાજુ શું છે આ ડાબી બાજુ બરાબર તો પેલા ગોળ છે એમાં ઝાડ ટપકું કર્યું છે લીટી લીટી લખતા જાઓ બગીચો અને ટપાલ કચેરી અથવા તો પોસ્ટ ઓફિસ ડાબી બાજુ તો ઘણું બધું આવે છે તો ચાલો એ પણ જોઈએ ડાબી બાજુ છે રુચિકાનું ઘર રુચિરાનું ઘર રુચિકાનું સોરી રુચિરાનું ઘર પછી ઘર મકાન પછી હેન્ડપંપ ચિત્ર જોવા જાય તો આપણે જે બધું છે એ આ સાઈડ આવશે ડાબી બાજુ બસ સ્ટેશન હોસ્પિટલ દુકાન લીટી ન હોય તો નીચે જગ્યા છે લખવાનું જો ઝાડ અને છેલ્લે શાળા બરાબર હવે આવી રીતે તમારે લખવાનું છે જોઈ લે એકવાર દેખાય છે હવે નીચે પૂછ્યું છે રુચિકાને તેના ઘરેથી શાળાના રસ્તા ઉપર જવા કેટલા માણસ લેવા પડે છે તો ચિત્રમાં જો એક બે ત્રણ ચાર માણસ લેવા પડશે તો અહીંથી નીકળે એક માણસ આ બે આ ત્રણ આ એક બે ત્રણ ચાર પાંચ પાંચ માણસ લેવા પડશે અને ઘરમાંથી નીકળે ત્રણ તો છ બરાબર એટલે આપણે પાંચ લખીશું પાંચ માણસ લેવાના રહેશે જવાબ લખવો હોય તો નીચે જગ્યાએ કી જગ્યાએ તમે લખી શકો છો નિશાનીને ઓળખો અને તેના નામ લખો જોવો આ બધી નિશાની એક છે ઘર માટેની નિશાની છે આ બધી હું તમને પ્રશ્ન જવાબમાં તમને આના પછી પાઠ પૂરો થાય ત્યારે આપણે પ્રશ્ન જવાબની ખાલી જગ્યા લેવું શીખશું ત્યારે હું તમને આ નિશાની બધી શીખવાડીશ બરાબર તમે કહી શકો છો આ નિશાનીઓ શાના માટે ઉપયોગમાં લેવાય છે જો નીચે નીચે નિશાનીનું બધા ચિત્ર આપ્યા છે કઈ નિશાની કેવી છે એ આપણે જોવાની છે તમારી પોતાની નિશાની બનાવો આ નિશાની પહેલા નિશાની કરતા અલગ હોવી જોઈએ તમે બનાવેલ નિશાની નીચે આપેલા નકશામાં મૂકો નકશામાં જ નિશાની બનાવવાનું રાખો
હવે જો અહીંયા જે ચિત્ર છે એવું જ અહીંયા છે હવે તમારે નિશાની બનાવવાની છે જે આ લીટી છે ને બરાબર તમારી જાતે હવે જો આપણે તો ખબર છે ને હોસ્પિટલની બહાર આવે દવાખાના તો એમાં કઈ નિશાની છે તો તરત આપણને ખબર હોય ચોકડી કઈ હોય લાલ કલર હોય ને તો તરત આપણને ખબર પડે કે આ શું છે દવાખાનાની લાઈટ લઈ દવાખાનાની નિશાની બરાબર તો પછી ઘરનું જોવાનું છે ઘર જુઓ તો ઘર માટે કેવું ચિત્ર છે તો કે છે કે આ છે ઘર છે જાતે નિશાની પરતું જવાનું જોઈએ જ્યાં જ્યારે રાઈપા છે બરાબર ન ખાવે તો એ ન કરશો તો ચાલશે એટલું જરૂરી પણ હા પેજ નંબર 156 ખોલો જો અહીંયા ઝાડનું ચિત્ર માટી કરીને દોરાવ્યું છે ને દોરેલું તો એવી જ રીતે અહીં તમારું ઘરનું ચિત્ર લગાવવાનું છે દોરવાનું છે પછી મકાન દોરવાનું છે અહીંયા શાળા દવાખાનાની ચોપડી કરનાર શું થશે અથવા તો તમે તમારા કોઈ ઓલી આપણે શું કહેવાય પોસ્ટર સ્ટીકર લગાડી છે એવું લગાડશો તો પણ ચાલશે જે તમને આવે છે એ દોરી નાખો દવાખાનું ભૂતની ડેરી પોસ્ટ ઓફિસ અને અહીંયા તમારે બે તમારે જે લખવા હોય તે અથવા તો જે લગાવવા હોય તે હવે આ બધી નિશાનીઓ છે એ ખાસ શીખવાની છે આ પત્તું લેશનની અંદર કરવાનું છે હોમવર્કની અંદર આ જે બધી નિશાનીઓ છે એ ત્રણ વાર કરવાની છે ઘર આવીને કરવાનું અથવા તો એક વાર કરો તો પણ ચાલશે એવું ફરજિયાત નથી કીધી પણ તમારે આ નિશાની એક વાર કરીને પાકી કરવાની છે કે વૃક્ષ તો આને કહેવાય યાદ રહી હેન્ડપંપ તો આને કહેવાય કૂવો તો આને કહેવાય બરાબર પછી દરવાજો આવી રીતના હોય બસ તો આવી રીતના હોય પોસ્ટ ઓફિસ ની નિશાની આ છે હોસ્પિટલ ની આ છે દુકાન ની આ છે શાળા ની આ છે એ નકશામાં કેટલા ઘર છે તો લોકો ચાર અને એના પછી એ લોકો નકશામાં ચાર ઘર છે પેલો જવાબ આવશે ચાર દુકાન કેટલી છે એક આ પહેલા નું જવાબ બીજે નો ત્રીજે કેટલા વૃક્ષો છે પાંચ નકશા પેજ નંબર 157 ખોલજો હેન્ડપંપ કેટલા છે એક આ ચોથો પાછળ છે પોસ્ટ ઓફિસ ની સૌથી નજીક શું છે બગીચો બસ સ્ટેશન ની નજીક શું છે હેન્ડપંપ અને નિશાનીઓની યાદી વગર તમે નકશો વાંચી શકો ખરા તો સાતમાના જવાબમાં લખવાનું છે ના નકશાના વાંચન માટે નિશાનીઓ જરૂરી છે જો આપણે જવાબ લખવા જાય તો એમાં સમાય નહીં નકશો નાનો હોય અને એમાં આપણે સંકેત જોવા લો આ પેજ નંબર છે 157 અને 58 ના જવાબો છે ચાલો લખી લો બરાબર હવે તમે ગણિતમાં જે ભણ્યા હોય તેવી જ નિશાનીઓ અહીં લખો હવે ગણિત ની જો આપણે ખબર છે નિશાની આવે છે તો એ નિશાની જે આપણે ભણ્યા હોય એ આપણે અહીંયા લખવાની છે તો ચાલો એ પણ તમે અહીંયા લખાવું છું તો ચાલો એ પણ લખી લો એમાં જવાબમાં પેલી લીટી છે એમાં સીધો જવાબ લખાવું છું એમાં લખો સરવાળા માટે આ નિશાની ખરી છે ને પછી બાદબાકી માટે હવે તો તમને આવડી જ ગયું બાદબાકી માટે આ પછી ગુણાકાર માટે ચોપડી આ બધી નિશાની છે અહીંયા આપણે ગુણાકાર લખી નહીં પણ ચોપડી કરી હોય એટલે ખબર પડે કે ગુણાકાર કરવાનો છે પછી ભાગાકાર ભાગાકાર માટે આ નિશાની પછી વર્તુળ આપણે ગોળ દર્શાવવું હોય તો શું કરી આવું કરી રાઉન્ડ કરી અને ત્રિકોણ દર્શાવવું હોય તો શું કરી તો કે આવી રીતના નાનું એવું ત્રિકોણ કરી તો આ છ એ છ તમારે લખી લેવાની છે ચાલો લખી લો પુસ્તકની અંદર આ નિશાનીઓ શીખવાની છે અહીંયા જોવો છે આમ કરાયું છે બરાબર હવે ઘરથી શાળા સુધી પહોંચવાનો નકશો દોરો તમે તમારા ઘરથી શાળા સુધી કેટલા માણસમાં પહોંચો છો અને વચ્ચે આવતી એક બે વસ્તુ
તમારે લખી નાખવાની દોરી નાખવાની અહીંયા તમારે તમારી જાતે કરવાનું છે અહીંયા પાઠ આપણે 22મો પૂર્ણ થાય છે નેક્સ્ટ લેક્ચરની અંદર જરૂરી નિશાનીઓ અને પ્રશ્ન જવાબ આપણે કરીશું અને આપણે નિશાનીઓને યાદ રાખતા શીખીશું કે સંકેતથી આપણે નકશાને ઓળખી શકીએ આ તમારે જે પ્રશ્ન જવાબ છે એને બુકમાં પૂરા કરી લેજો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ